આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમામ તમારા શરીરના તમામે તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામે તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાઇટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલેપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આજ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો, કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ હેલ્થના પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામ છે તો હેલ્થને લઈને જ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. કહેવામાં આવતું હોય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે આપણે પહેલેથી જ કાળજી લીધેલી હોય તો પછી આપણે બીમારીને લગતી કોઈ પણ ક્યોર કરવાની જરૂર નથી. તો ખાસ કરીને આપણે આ હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામમાં આપણે અલગ અલગ આપણી કોઈ પણ જે બીમારી છે, દુખાવો પર છે, તેની ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ. આજે આપણી સાથે વંદન સુજોગ સેન્ટરથી તરુણભાઈ શાહ, વડોદરાના નિષ્ણાંત તરુણભાઈ શાહ અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આપણે હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામમાં હેલ્થને લઈને જ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, આજે આપણે કયા ટોપિક પર ચર્ચા કરીશું એ હું આપની પાસેથી જાણવા માંગીશ. આમ તો તમે નમ્રતાબેન ઘણા બધા ટોપિક હોય, બધા તમે પબ્લિકની પાસેથી પૂછી પૂછીને તમે મારી પાસે આવ્યા છો અને બધી તમે મારી પાસેથી જાણકારી લઈ લીધી છે. પણ મને લાગે છે આપણે બધા હાડકાને લગતા પ્રોબ્લેમ જોયા, બ્રેનને લગતા પ્રોબ્લેમ જોયા, ઘણા બધા જોયા, પણ હજુ સુધી મને લાગે છે આપણે નસોને લગતા કોઈ પ્રોબ્લેમને લગતી કશી વાત નથી કરી. એટલે તમે જે કહેશો તો મારું જ સજેશન છે, તમને યોગ્ય લાગે તો એને લગતું પૂછીશું, આજે એનું ડિસ્કસ કરી લઈએ થોડી એ રીતે. જી જી, બિલકુલ, કેમ કે આપની વાત સાચી છે. આપણે અત્યાર સુધી હાડકાને લગતા તમામ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, બીમારી થતી હોય છે, એની આપણે વાત કરી છે. તો આજે હું નસોને લગતી અગર આપણે વાત કરી જ છે તો નસોને લગતી જે ખાસ કરીને મલ્ટીપલ સ્ક્લેરોસિસ નામનું જે રોગ છે તેના વિશે હું આપની પાસે જાણવા માંગીશ કે આ રોગ શું છે. કેમ કે ઘણા બધા દર્શક મિત્રો એવા હશે કે જેમને જાણ નહીં હોય. ક્યાંથી તમે આ શોધી લાયા રોગ નમ્રતાબેન? તમે મેડિકલ લાઈન જ થઈ ગયા છો પાકે પાકા. બહુ જ ફાઇન સબ્જેક્ટ તમે લાયા. મલ્ટીપલ સ્ક્લેરોસિસ એટલે શું? એ નસોને લગતો જ પ્રોબ્લેમ થયો. તમને ખબર છે કે આપણા શરીરનું મેઇન જે રાજા છે એ બ્રેઇન છે. આ બ્રેઇનની અંદર જ બધી નસો જે બધી જતી હોય છે. આ નસોની જે ઝીલી છે ને એ જ્યારે ખરાબ થઈ જાય છે ને ત્યારે શું થાય છે કે ઘણી વખત એકદમ જીભ લડખડાવવા માંડે છે, આંખોમાં દેખાતું આંખો દુખવા માંડે છે, આંખોમાં દેખાતું ઓછું થઈ જાય છે. એ બધી નસોને જે પ્રોબ્લેમ હોય છે એને લીધે થતું હોય છે. અને એ ઘણી વખત એટેક આવે ત્યારે એની બોલવામાં જીભ બી લડખડાવે હોય છે, ગમે ત્યારે થઈ જાય, ગમે તો પછી પાછું નોર્મલ બી થઈ જાય. જ્યારે ત્યારે બી આ નસોને લગતો પ્રોબ્લેમ થાય ત્યારે ઘણીમાં નોર્મલ થઈ જાય, એટેક આવે ત્યારે પછી આ બધા પ્રોબ્લેમો ચાલુ થઈ જાય. એટલે આ જે મલ્ટીપલ સ્ક્લેરોસિસ છે એ નસોને લગતો પ્રોબ્લેમ છે. એની ઉપરની જે ઝીલી હોય છે એ જ્યારે ખરાબ થઈ જાય છે ને ત્યારે આ રોગ થતો હોય છે. જી જી, બિલકુલ. તરુણભાઈ, જેમ કે આપણે વાત કરી કે આ રોગ શું છે, તો આના સિવાય બીજા કોઈ લક્ષણો કે જેનાથી પેશન્ટને ખબર પડે કે પછી જે નોર્મલ આપણને ખબર પડે કે આ રોગ થવાની હવે શરૂઆત છે?
હવે તમે પહેલા આ રોગની થોડીક માહિતી હું તમને સમજાવી દઉં તો તમને ઘણું ખબર પડશે. તમને ખ્યાલ છે કે આપણું જે બ્રેઇન છે એ રાજા છે, આખા શરીરનું કંડક્ટ કોણ કરે તો કે બ્રેઇન કરે. હવે આપણા શરીરમાં હજારો નસો છે, બધી નસો ક્યાં જાય તો કે બ્રેઇનની અંદર જાય. હવે હું તમને કહું કે આપણે અત્યારે સિટીમાં રહેતા હોઈએ કે ગમે ત્યાં રહેતા હોઈએ તો તમને ખબર છે વાયરના ઝુંડ કેવા હોય છે. હવે આ વાયરના ઝુંડ બધા બહુ જ જગ્યાએથી વાયરો નીકળતા છે, આ વાયરો બધા ભેગા ક્યાં જશે, જે એનું મેઇન જે ટ્રાન્સફોર્મર હશે ત્યાં આગળ આ વાયરોના ઝુંડ બધા ભેગા થતા હોય છે. હવે આ જે વાયરોના ટ્રાન્સફોર્મર પાસે જ્યારે ઝુંડ જાય છે બધા વાયરો, તો વાયરોની ઉપર છે ને એક લાલ કલરની કલર કલરની કોઈ બી એક પ્લાસ્ટિકનું એક કવર હોય છે, ખબર છે તમને, તમે જોયું હશે. અને એ તમે પ્લાસ્ટિકનું કવર કાઢો એટલે અંદરથી પેલો તાંબાનું કે જે બી વાયર ઓરિજિનલ આવતો હોય છે એ આવતો હોય છે. એવી જ રીતે આપણા શરીરની અંદર બી જે આ નસો છે ને એ નસોની ઉપર બી એક કવર હોય છે. એને એને જ આપણે જે કહીએ ઝીલી જે કહું છું તમને, એ જે કવર છે ને એ જ્યારે ખરાબ થઈ જતી હોય છે ને ત્યારે એને લગતા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે જે જેવી રીતે પહેલાં ઓરિજિનલ વાયર ટ્રાન્સફોર્મરમાં જશે તો કેવો ભડકો બી થશે ને કશું બી થઈ શકશે. એ જ રીતે આ જ્યારે જે નસો હોય છે એનું ઉપરનું કવર જે જતું રહેતું હોય છે એને રિલેટેડ બધા ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે. અને આ બહુ ક્રોનિક બીમારી છે. અને ઘણી વખત આ જો સામાન્ય પ્રોબ્લેમ હોય તો દિવસમાં સવારે ઉઠે તો કોઈક વખત મટી બી જતું હોય છે, પછી પાછું ઓટોમેટિક થતું હોય છે, પછી પાછું મટી જતું હોય છે, પછી પાછું ઓટોમેટિક થતું હોય છે. એટલે આ જે નસોની ઉપરની જે ઝીલી છે એ જે ખરાબ થઈ જાય એને લગતા આ પ્રોબ્લેમ હોય છે. ચિત્તરણભાઈ, જેમ કે આ વાત કરી કે નસોને લગતા છે, તો આ પહેલા આપણે એક એપિસોડ કર્યો હતો જેમાં વેરિકોસ વેન્સનું પણ હતું, તો તેમાં પણ આ નસોને રિલેટેડ છે, તો શું આ પણ એમાં કહી શકાય? ના, આપણે આ બ્રેઇનને રિલેટેડની વાત કરીએ, બ્રેઇનમાં જ બધી નસો જે ભેગી થતી હોય છે ને એ બ્રેઇન, હા એમાં કમજોરી આવી જાય એને લીધે પગમાં પ્રોબ્લેમ થાય 100%. થાઇરોઇડ હોય તો પણ આ બગડી શકે છે. બગડે કેવી રીતે એની એની વાત આખી જુદી હોય છે. હવે એક બગડે કેવી રીતે એ બી તમને સમજાવી દઉં. તમને ખબર છે કે આપણા શરીરની અંદર ભગવાને એટલું ફાઇન બનાવ્યું છે ને કે શરીરમાં જ્યારે કોઈ બી રોગ આવવાનો હોય ને ત્યારે એને લડવા માટે આપણા WBC તૈયાર જ હોય છે. ફટાકત એની સાથે લડવા માટે તૈયાર બધા સેનાપતિઓ ઊભા થઈ જાય છે. અને જે કોઈએ મચ્છર કાઢ્યું તો મચ્છરની લીધે ઝેર આવ્યું તો ફટાકડ તો WBC એની સાથે લડવા જાય છે અને બને ત્યાં સુધી તે ઝેર શરીરમાં પ્રવેશે નહીં એવી કોશિશ કરતી હોય છે. પણ જ્યારે લક્ષ્મણ રેખા કરતાં વધારે જ્યારે આવી જાય છે ત્યારે શું થાય છે કે પેલા WBC એના સામનો નથી કરી શકતા તો એ શરીરમાં અંદર આવી જાય છે. તો જે એન્ટીબાયોટિક એન્ટીબોડી જે આપણી હોય છે જે રક્ષણ કરતું હોય છે અને આ જે WBC છે એ ઘણી વખત શું છે કે થોડીક ડેમેજ થઈ જાય છે તો એને ખબર નથી, એ આપણા શરીરની વિરુદ્ધ કામ કરવા લાગે છે. એને એવું ખબર નથી પડતી કે હું જે કરું છું સારું કરું છું કે ખરાબ કરું છું. એટલે જે રક્ષણ કરવાનું હોય છે એની જગ્યાએ શરીરના જ આ નસોના બધા પ્રોબ્લેમોને એ લોકો એની સામે એને એને ખબર નથી કે હું આ સારું કરી રહ્યો છું કે ખરાબ કરી રહ્યો છું. એને લીધે ઘણી વખત શું છે કે આપણા શરીરનું ઉપરની જે નસોનું પડ હોય છે ને એ બધા નીકળી જતા હોય છે. એવી રીતે આનો શરીરમાં પ્રવેશ થતો હોય છે. અને પછી જ્યારે આ પ્રવેશ થતો એને સ્ટાર્ટ ક્યાં થાય છે તમને ખબર છે કે બ્રેઇનમાં બધી નસો જતી હોય છે તેની જે શરૂઆત થતી હશે ને તમે જોશો ને તેની આંખો દુખવા મારશે, બરાબર સમજી લેજો, એની જીભ લડખડાવવા મારશે અને જીભ બોલવામાં બી એને ઘણી બધી તકલીફ થશે, એની આંખો દુખાવા મળશે, આંખોમાં દેખાતું ઝાંખું થશે. અહીંથી સ્ટાર્ટ થતું હોય છે. અને પછી ધીરે ધીરે શું થાય છે કે અહીંથી આ અહીંથી શરૂઆત થઈ અહીંથી તમે નહીં રોક્યું તો પછી ધીરે ધીરે શ્વાસને લગતી તકલીફથી માંડીને બધી જ તકલીફો ધીરે ધીરે ચાલુ થઈ જાય છે. એમાં તમને હાથ પગના દુખાવાથી માંડીને બધું તમારું પગમાં નર્વસ આવી જશે, તમને ખબર ખાલી ચડી જશે ને બધા પ્રોબ્લેમ ચાલુ થતા હોય છે. પણ એનું મેઇન જે બેઝ હોય છે ને એ અહીંથી બ્રેઇનથી ચાલુ થતું હોય છે. પછી પગને લગતી નસ હોય કે હાથને લગતી નસ હોય બધી જ નસોમાં તકલીફ થઈ જતી હોય છે. પણ એ મલ્ટીપલ સ્ક્લોરોસિસમાં શું છે કે નસોની ઉપર જે ઝીલી છે ને એ ખરાબ થઈ જાય છે. એને લીધે આખા શરીરમાં અશક્તિને બધું આવી જાય છે, થાક લાગવો, થોડુંક કામ કરીને થાકી જાય, એ બધા જ પ્રોબ્લેમો થતા હોય છે. એટલે મેઇન એમાં થોડોક અંશ આનો બી ખરો, મલ્ટીપલ સ્ક્લોરોસિસનો બી ખરો, જે પગની નસો સફેદ થઈ જતી હોય છે, જે ભૂરી ભૂરી નસો દેખાય છે એ બી એક પાર્ટ કહેવાય. પણ એના માટે મેં તમને પહેલાં કીધું હતું કે આપણે પગમાં ટ્રીટમેન્ટ નથી કરતા, ઉપરની સાઈડે ટ્રીટમેન્ટ કરતા હતા, પણ સાથે બ્રેઇનને બી એની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. ત્યાંથી થાય તો જ એ પરમેનન્ટ ક્યોર થાય છે, એ રીતનું હોય છે. જી જી બિલકુલ. તરુણભાઈ, જેમ કે આપણે વાત કરી રહ્યા છીએ મલ્ટીપલ સ્ક્લેરોસિસ જે બીમારી છે, તો આ એજને રિલેટેડ છે કે એવું હોય છે કે નાની ઉંમરમાં થતું હોય છે કે પછી મોટી એજમાં જ આવું કંઈ થતું હોય છે? આમાં એજમાં તો કેવું છે કે હું માનું છું ત્યાં સુધી યંગ અવસ્થામાં જ મોટાભાગે થતું હોય છે, જ્યારે જવાની હોય છે ને ત્યારે જ આ રીતનું થતું હોય છે. અને 90% જોવા જઈએ ને તો 90 તો નહીં પણ 70-80% સ્ત્રીઓને વધારે આ બધા રોગો થતા હોય છે. સ્ત્રીઓથી જ વધારે, પુરુષોને પણ હોય છે, બધાને જ હોય છે, પણ સ્ત્રીઓને આને રિલેટેડ રોગો ઘણા બધા થતા હોય છે. મેં જેટલા બી અમારા કેસ ત્યાં પેશન્ટો જે આવ્યા છે, કારણ જણાવશો કે લેડીઝને જ કેમ આ વધારે પડતું આ થતું હોય છે? હવે લેડીઝમાં તો તમને ખબર છે ને
ને કે બધા દવાઓને બધું એમને મેન્સિસ લગતા બી ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, થાઇરોઇડને લીધે દવા ખાતી હોય, ડાયાબિટીસની બી બહુ દવાઓ ખાતી હોય છે. આ જે દવાઓનું જે રિએક્શન થતું હોય છે ને એને લીધે પણ આ બધું થતું હોય છે. અને મેન્સિસને લગતા બી ઘણા લોકો મેન્સિસ રોકવા માટે બી ઊંધી થતી ગોળીઓ ખાતા હોય છે કે ભાઈ હમણાં આ પ્રસંગ માટે આપણે આ નથી કરવું. એટલે એમને લેડીઝ પ્રોબ્લેમ બી બધા ઘણા બધા હોય છે. એટલે જેટલી દવાઓને બધું શરીરમાં જતું હોય છે ને એની કોઈ ને કોઈ તો સાઈડ ઇફેક્ટ હોય છે, એવું અત્યારે મેડિકલ સાયન્સ બી કહે છે બધા જ, અને દરેકે દરેક શ્રોતાજનોને બી ખબર હોય છે કે એની કોઈ સાઈડ ઇફેક્ટ હોય છે. એ સાઈડ ઇફેક્ટમાં ઘણી વખતે આ જે આપણી જે રક્ષણ કરવાની જે શક્તિ છે, જે કોઈ બી આપણા શરીરમાં રોગ આવવાનો હોય એની સામે જે લડવાની શક્તિ છે એ ઓછી થઈ જાય છે, અથવા તો જે WBC છે જેને લડવું છે એ શરીરના બહારના તત્વોની જોડે લડવાની જગ્યાએ શરીરની અંદર જ લડતું હોય છે. એને ખબર નથી હોતું કે આ શરીરનું બહારનું છે, બહારનો હિસ્સો છે કે અંદરનો હિસ્સો છે. એને લીધે પછી આ મલ્ટીપલ સ્ક્લેરોસિસ થઈ જતું હોય છે. જી તરુણભાઈ, આ મલ્ટીપલ સ્ક્લેરોસિસની જે આપણે વાત કરી રહ્યા છે, તો જેમ કે આપણે આ બધા જે સિમ્પટમ્સ હોય છે વાત આપ્યા, તો આ સિમ્પટમ્સ બાદ જે પેશન્ટ છે કે જેમને આ બધા સિમ્પટમ્સ દેખાઈ રહ્યા છે, તો એમને રિપોર્ટ્સ કયા કરાવવા જોઈએ? જનરલી તો શું છે, આ બહુ સિમ્પલ રિપોર્ટ તમે CVC કરાવી લેશો અથવા તો ESR કરાવશો, ઇન્ફેક્શન કરાવશો, એને લગતું કરશો, તો એની અંદરથી બી ઘણા બધા રિપોર્ટોમાંથી બી ખબર પડતી હોય છે. અને મેઇન તો એની શારીરિક તમે સ્થિતિ જોશો ને, એમાંથી જે આંખ ઢળી આંખની અંદર એનો દુખાવો આવી જવો, ઝાંખું દેખાવાનું, જીભ લડખડાય છે, આ બધા પ્રોબ્લમથી પણ તરત ખબર પડી જતી હોય છે કે આ બધા પ્રોબ્લમોની શરૂઆત થઈ ગઈ છે. પછી એના CT scan ને બધું કરાવીએ એમાં બી ઘણી વખત આવી જતું હોય છે. એટલે રિપોર્ટ તો ગમે તે, પણ રિપોર્ટમાં સૌથી પહેલો રિપોર્ટ એ છે કે માણસે પોતાને જે તકલીફ થાય છે ને એમાં જો એલર્ટ થઈને ચેક કરશે તો એ સૌથી ફાઇન રિપોર્ટ હોય છે. બિલકુલ, ઘણી વખત ઇગ્નોર કરવામાં આવે છે, વધારે પડતું જ ઇગ્નોર કરવામાં આવતું હોય છે. એમાં કેવું હોય છે કે આ રોગ જ્યારે શરૂઆત થતો હોય છે ને તો એને એટેક આવે છે. એટેક આવે એટલે શું, દિવસમાં 4-4, 5-5 વખત, પછી એટલે એને મલ્ટીપલ એટલા માટે જ કહે છે કે દિવસમાં 4-4, 5-5 વખત આવતું હોય, પછી પાછું નોર્મલ થઈ જાય. મલ્ટીપલ એટલા માટે જ કે એને ઘણી વખત એને એટેક આવે ને પછી પાછું નોર્મલ થઈ જાય. હવે જ્યારે એટેક આવે તો એની અંદર જે આ પેલી મેં કીધું નસોમાં જો પેલું સફેદ સફેદ થઈ જાય છે એને લીધે એને સ્ક્લેરોસિસ કહેવામાં છે. એટલે મલ્ટીપલ સ્ક્લેરોસિસ એટલે વારંવાર થતો આ એટેકનો રોગ છે, એટલે એને લીધે એને મલ્ટીપલ સ્ક્લેર. એટલે શું છે, ઘણી વખત નોર્મલ થઈ જાય એટલે માણસને લાગે છે કે મટી ગયા, કશું નથી, પણ જ્યારે આની અતિ થઈ જાય છે ને ત્યારે પછી એ પરમેનન્ટ થઈ જતું હોય છે, એ રીતે હોય છે. જી તરુણભાઈ, જણાવશો કે સુજોગમાં તમામ બીમારીઓની સોલ્યુશન છે, કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય બધાનું સોલ્યુશન છે, તો હવે આ જ બીમારી છે એમાં શું છે સોલ્યુશન, ટ્રીટમેન્ટ શું છે? આટલી જલ્દી આટલા શોર્ટમાં તમે મારી પાસેથી જાણી લેશો. તમને ખબર છે આ બીમારી જેના ઘરમાં હોય ને એના તમે જઈને પૂછશો, એ જે પેશન્ટ હોય છે ને એ બેસી બી નથી શકતો. ઘણા કેવી રીતે તમને સમજાવું, મેં તો આવા બધા પેશન્ટો ક્યોર કરેલા છે એટલે મને ખબર છે એમની શું હાલતો છે. પણ આમાં સૌથી મેઇન હિસ્સો છે ને એ બ્રેઇનવાળો હિસ્સો થયો, બરાબર સમજી લો. તો દરેકને ખબર છે કે આપણો અંગૂઠો સુજોગમાં બી આને રાજા કહેવામાં આવે છે, એટલે રાજા ક્યોર થવો બહુ જરૂરી છે. તમને ખબર છે કે આ રાજાની અંદર જ બે આંખો છે, એટલે આ ભાગ રાજા એટલે અંગૂઠો, એટલે તમને ખબર છે કે આમાં બે જ મૂળ છે, એક અને આ બે, એટલે અંગૂઠાની અંદર બી બે જ મૂળ છે, એક અને બે, એટલે આના ફ્યુઝ આ માથાને લગતા બધા ફ્યુઝ આપણા અંગૂઠામાં આપેલા છે, બરાબર છે. એમાં જે આ પાછળનો હિસ્સો છે એ આપણા પાછળનો ભાગનો થયો, અને આગળનો હિસ્સો છે આખા મોઢાવાળો એરિયા થયો, બરાબર છે. આપણે આ આગલા બધા એપિસોડમાં બતાવી ચૂક્યા છે. હવે એમાં શું છે, તમે અંગૂઠો તો જોયો, પણ મલ્ટીપલ સ્ક્લેરોસિસમાં શું હોય છે કે નાની નાની નસો બી હોય છે. નસો એટલે બધી જીન, નાની નસો બી હોય, મોટી નસો બી હોય. જ્યારે નાની નસોની ઇફેક્ટ થતી હોય છે તો આંખમાં બી નાની નાની નસો હોય છે, તો શરૂઆત અહીં આંખથી થાય છે. પણ હવે આ એકદમ ક્યોર કરવા માટે શું છે કે આપણી પાંચે પાંચ આંગળીઓ છે, એ પાંચે પાંચ આંગળીઓની અંદર પણ બ્રેઇન આવેલું છે. દાખલા તરીકે આપણે આ હાથમાં પહેલી આંગળી લીધી, હવે પહેલી આંગળી લીધી એટલે પહેલી આંગળી આપણને ખબર છે કે આ આખી હાથની આંગળી છે, તો પહેલી આંગળીનો જે આગળ હાથનો પંજો છે એ હાથનો પંજો એ આ ઉપરનો પહેલો પારો છે, આપણે આગલા એપિસોડમાં બતાવી ચૂક્યા. તો અહીંયા બી બ્રેઇનવાળો હિસ્સો તો આવે જ છે ને, અહીંયા બી બ્રેઇન, કારણ કે આ પંજો છે તો પંજાની અંદર બી આટલા ભાગની અંદર બી અંગૂઠો તો આવવાનો જ છે. એવી જ રીતે પગ, આ પગની આંગળી છે તો પગનો પંજો બી છે, આ બાજુના પગનો પંજો છે, આ બાજુના પગનો પંજો છે, એટલે ચારે ચાર આંગળી અને અંગૂઠો આ પાંચે પાંચ આંગળીઓની ઉપરના બ્રેઇન તમારે ક્યોર કરવા પડશે. અને ક્યોર થશે તમને બહુ જ ચમત્કારિક રિઝલ્ટ મળશે. તમે પોતે એવું કહેશો કે સારું મેડિકલ, અને બીજી નવાઈની વાત કહું કે આનો કોઈ ઇલાજ જ નથી કોઈની પાસે, કોઈ એક થેરેપીમાં આનો ઇલાજ, એક ઇલાજ છે એનો, દવાઓ એ લોકો આપતા હોય છે ટેમ્પરરી, તમને રિલેક્સ લાગતું હોય છે પણ ક્યોર તો થતું જ નથી. પછી ડૉક્ટરો બી એવું કહેતા હોય છે કે તમે એક્સરસાઇઝ કરો, ફલાણું કરો, વિટામિન ડીની કમી છે, એ બધું ઘણા
ઘણા બધા અલગ અલગ અખતરા કરે છે, અમે કોઈ ક્યોર થાય છે કોઈ ક્યોર નથી થતું, પણ હું તમને અત્યારે જે સૂચકમાં બતાવીશ તમે 100% ક્યોર થઈ જાય એવી રીતે વાત કરીશ. તો આપણને ખબર છે કે આપણે જે ચારે આંગળીઓના જે ઉપરની સાઈડના જે બ્રેઇન છે, આ બ્રેઇનની અંદર તમે પાછળની સાઈડ બી તમને ખબર છે ઉર્જા શક્તિના હિસાબે બી જોવા જઈએ તો બી આટલા ભાગની અંદર બી ચાર પ્રકારની ઉર્જા શક્તિ પાછળની સાઈડ બી આવે છે આગળની સાઈડ બી આવે છે. તો સૌથી પહેલાં આવું એક મસાજર હું હજુ કહીશ કે દરેક પ્રેક્ષકોએ પોતાના ઘરમાં આવું એક મસાજર વસાવવું જ જોઈએ. સામાન્ય પ્રોબ્લેમ હોય તો પોતે પોતાની મેં તે ઘેર ક્યોર કરી દેશે તો મારા સુધી આવવું જ નહીં પડે. જો બહુ ક્રોનિક પ્રોબ્લેમ થશે તો તમારે મારી પાસે જ આવવું પડશે, કારણ કે આ બધા રોગોનો તમે કોઈ બી તમે જેટલી બી ગૂગલ ઉપરથી લઈને ઇન્ટરનેટ ઉપરથી બધી જગ્યાએ તમે જોશો તો આના જેટલા બી તમે વિડીયો જોશો ને તે બધા લોકો એવું કહેતા હોય છે કે આનો કોઈ ઉપાય નથી સિવાય તમે એક્સરસાઇઝ કરો કે ખાવામાં ધ્યાન રાખો, પણ આ બધું થઈ જ જતું હોય છે. જે થાય છે એ મટતું નથી. એ મટાડવા માટે સૂચવું એક એવી ટ્રીટમેન્ટ છે, આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બીજી કોઈ થેરેપીમાં જાઓ ને તમને સ્ટીરોઇડ આપે તો તમને એકદમ જ સારું થઈ જાય, પણ પછી પાછું જેવું હતું તે સ્ટીરોઇડની બી સાઈડ ઇફેક્ટ થાય છે, કિડનીને બધું બગડે છે. પણ હું તમને સૂચકમાં એની બહુ ફાઇન ટ્રીટમેન્ટ બતાવું છું. આપણને ખબર છે કે આ ચાર આંગળી આગળ અને પાછળ બરાબર છે, સૌથી પહેલાં આપણે જે પહેલો પરો ચારે ચાર આંગળીમાં પહેલા પરોની જ આપણે ટ્રીટમેન્ટ કરી છે, બીજે ક્યાંય નથી જવું. પહેલાં આપણે પહેલી આંગળી લીધી, પહેલી આંગળીની અંદર તમને ખબર હશે કે જ્યારે વિચારોની ઇફેક્ટ થતી હોય છે, આ મેં શારીરિક પ્રોબ્લેમ કીધો, શારીરિક બ્રેઇન જે બગડે છે એ. હવે આપણને જે વિચારોના હિસાબે બી બ્રેઇન જે ડિસ્ટર્બ થતું હોય છે એ વિચારોના હિસાબે જે બ્રેઇન ડિસ્ટર્બ થતું હશે એની અંદર મેં આપણે પહેલાં બતાવ્યું હતું કે પહેલી આંગળી અને છેલ્લી આંગળી બહુ જ ફાઇન છે. આ તમે ટ્રીટમેન્ટ બરાબર સમજી લેશો ને તો તમને એવું થશે કે આ મેં કરોડો રૂપિયાની મિલકત આપી દીધી. હું આખું મારું જીવનના જે બી આ 2500 વર્ષનો અનુભવ છે એ હું અત્યારે ગુજરાતી તમામ પબ્લિક કહું છું, તમે જાતે કરી લેજો. આ પહેલી આંગળીની આ જે ત્રણ લાઇન હોય છે, એક આ કોર્નર, આ વચ્ચેની અને આ બાજુની. પહેલાં બી મેં કીધું કે આ બાજુની લાઇન છે લંગ્સની લાઇન છે, વચ્ચે પેરીગાર્ડિયન એટલે બ્રેઇન. આ બ્રેઇન એ અહીંથી ઉપરથી લઈને છેક નીચે સુધી જતું હોય છે, બરાબર સમજી લેજો, આ પરુના નીચે બરાબર. એટલે તમે આ જે લાઇન લીધી અહીંથી તમે ગયા. આપણે આ હું મેઇન બ્રેઇનની વાત કરીએ, આપણને ખબર છે કે પહેલી આંગળીની આ જે વચ્ચેની લાઇન છે એ આખી બ્રેઇન તમારે છેક અહીં સુધી આ જે રેખા છે અહીંયા સુધી તમારે ધીરે 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 કરીને તમે ટ્રીટમેન્ટ કરશો. અહીંયા ઘણી આટલા ભાગને તમે જોશો ને તો જે જગ્યાએ તમને વધારે બ્રેઇનમાં તકલીફ હશે ને એ જગ્યાએ તમને બહુ જ પેઇન થશે. અને આ પહેલા બીજા પોરોમાં તો તમારે હાઇએસ્ટ ટ્રીટમેન્ટ કરી છે, તમે ધીરે 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 કરીને અહીંથી આ હું તમારા શરીરની બધી નસો અને બ્રેઇન કેવી રીતે ક્યોર થાય એ બતાવી રહ્યો છું. એવી રીતે ધીરે 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 કરીને તમે જશો, તમને લાગ્યું ઓ માં મરી ગયો આ જગ્યા બહુ દુઃખે છે તો આ જગ્યાએ તમે 5 મિનિટ સુધી મસાજર મૂકી રાખો, ધીરે ધીરે અહીંયા ઘણી તમે જોશો ને તો દુખાવો ઓછો થઈ જશે. આ પહેલી આંગળીની તમે વચ્ચેની લાઈન કન્ટિન્યુ તમે 20 મિનિટ ટ્રીટમેન્ટ કરો, સેમ ટુ સેમ. આ પહેલી આંગળી એટલે આ બાજુનો હાથ છે અને આ છેલ્લી આંગળી એટલે આ બાજુનો હાથ છે, ડાબી બાજુનો. તો આ જમણા હાથમાં બતાવું છું. તો આ સેમ ટુ સેમ તમે આ જમણી બાજુ બી તમે આ પહેલી આંગળીનો જે નીચેનો એરિયા છે એ આખું તમે ધીરે 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 કરીને કરશો. 20 મિનિટ અહીંયા ઘડી ટ્રીટમેન્ટ કરશો ને એની સાથે તમને એટલું બધું મેન્ટલી સારું લાગશે કે તમને એવું થશે કે હું તમને આંખો ઘેરા લાગશે, તમને એવું લાગશે કે મારે સૂઈ જવું છે, એટલું બધું ફાઇન લાગશે. તમે જાતે અનુભવ, આ હું બોલું છું એટલે તમને કદાચ નહીં અનુભવ થાય, તમે જાતે એક્સપિરિયન્સ કરશો ને પછી તમને ઘણું સારું લાગશે. એટલે છેલ્લી આંગળીની બી આ વચ્ચેની લાઈન તમે કરો ધીરે ધીરે કરીને, જે જગ્યાએ તમને હાઈએસ્ટ દુખે એ જગ્યાએ તમે 5-10 મિનિટ મૂકી રાખો, અડધો કલાક લાગે તો અડધો કલાક લાગો, આ તમે કરશો એટલે બ્રેઇન તમારું છે એ કયો, આ નસોનો પ્રોબ્લેમ ક્યોર નથી થયો, આ બ્રેઇન તમે ક્યોર કર્યું. બ્રેઇન એટલે શું? ટ્રાન્સફોર્મર, બધી નસો જે જતી હોય છે લાઇટિંગની, આપણે જે વાયરો બધા જતા હોય છે ટ્રાન્સફોર્મર જતા હોય છે, ટ્રાન્સફોર્મરની ટ્રીટમેન્ટ આપણે પછી કરી છે, પહેલાં આપણે બ્રેઇન કરી દઈએ. એટલે આ ટ્રાન્સફોર્મર એટલે આ બ્રેઇન, આ બે જગ્યા ક્લિયર થઈ ગયું. પછીથી આ જે બીજી આંગળી છે એ બીજી આંગળીનો આખો આ પોરું તમારે અંદરની સાઈડ ત્યાં ક્લિયર કરીને આ ઉપરની સાઈડે તમારે હાઈએસ્ટ ટ્રીટમેન્ટ કરવી છે, બરાબર સમજી લેજો. અહીંયા કેટલી 3 પ્રકારની ઉર્જા શક્તિઓ છે, આ તો ડ્રાયનેસની છે તમારી પાસે, આ જે વિન્ડ, હોટનેસ, હીટનેસ, હ્યુમિડિટી, આ જે 3 પ્રકારની ઉર્જા શક્તિ છે બીજી ત્રીજી આંગળીમાં, અહીંયા આગળ 10-10 મિનિટ તમે મૂકી રાખો મસાજર. થોડું તમને અહીંયા સોય વાગતી હોય ને એવું લાગશે, એ લાગે એ તો બહુ સારી નિશાની છે એ કે તમે પરફેક્ટ પોઈન્ટ ઉપર ગયા છો, બરાબર સમજી લેજો. તમે પરફેક્ટ જગ્યાએ ગયા છો એની નિશાની શું? તો એને લગતું કંઈ ને કંઈ પેઇન આવશે, એ પેઇન આવે એટલે તમારે સમજી લેવું કે તમે રાઈટ છો. જો તમને પેઇન નથી આવતું તો તમે જગ્યા બરાબર શોધી નથી, બરાબર છે. એવી રીતે તમે આ જગ્યાએ થોડી થોડી ટ્રીટમેન્ટ કરીને તમે જોશો એટલે ધીરે ધીરે આ ચાર, આ બીજી ત્રીજી આંગળીને બી અને આ ડ્રાયનેસ ઉર્જા શક્તિને આખું પોરું તમારે ક્લિયર કરવો છે અને આખું ક્લિયર કરવું છે. આટલું થઈ ગયું એટલે તમારો આગળનો બધી નસો છે બધી સરખી થઈ ગઈ. હવે પાછળનો એરિયા આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પછી આ ચારે ચાર આંગળીઓ તમે પાછળની સાઈડ ત્યાં જે પહેલો પરું છે બરાબર જોઈ લેજો. આ પહેલો પરું એને આખું તમે ક્લિયર કરી દો. આ
આવું. અહીંયા ઘડી બી ચાર પ્રકારની ઉર્જા શક્તિ છે. અહીંયા બી આ ડ્રાયનેસની છે. અહીંયા ઘડી વિન્ડ ને હોટનેસ હીટનેસ આ બધી ત્રણ પ્રકારની બીજી ઉર્જા શક્તિ છે. એવું જ આ બીજી આંગળી, એવું જ આ ત્રીજી આંગળી, એવું આ ચોથી આંગળી. આ ચારે ચાર આંગળીને તમે અડધો અડધો કલાક ટ્રીટમેન્ટ કરી, ભલે બે કલાક જાય પણ બે કલાક તમે ટ્રીટમેન્ટ કરો. આ ચાર આંગળી થઈ ગયું એટલે તમારી નાની નાની નસો જે હશે એ બી બધી ક્લિયર થઈ ગઈ. હવે તમારો મેઇન પાર્ટ આવ્યો અંગૂઠો, રાજા, બરાબર છે. આટલું ક્લિયર થયા પછી તમે અંગૂઠાને પકડો અને અંગૂઠાને તમે આ નીચેનું જે પહેલો પોરું છે અહીંયા ઘડી 10-15 મિનિટ ટ્રીટમેન્ટ કરીને અહીંયા ઘડી સૌથી પહેલાં અહીંયા ઘડી મેં આગળ બતાવ્યું તે રીતે બે આંખોની નિશાને અહીંયા ઘડી આપીને અહીંયા આંખ ઉપર તમે 10-10 મિનિટ મૂકી દેશો. એવું ક્રોસમાં બી કરજો, કારણ કે નસો ક્રોસમાંથી વધારે ખેંચાતી હોય છે. એવી રીતે અંગૂઠાને ક્રોસમાં બી 5-10 મિનિટ ટ્રીટમેન્ટ કરી દો. આ બાજુની સાઈડે બી અંગૂઠાને ક્રોસમાં ટ્રીટમેન્ટ કરી દો. આટલું થઈ જાય પછી આ પાછળનો ભાગ છે, બરાબર સમજી લેજો. આ પાછળના ભાગની અંદર બી તમે લગભગ 5-10 વચ્ચેની આમ લાઈન કરીને અહીંયા 10 મિનિટ કરો, અહીંયા 10 મિનિટ કરો, આવી રીતે કરશો ને એટલે તમારો પાછળનો હિસ્સો બી આખો ક્લિયર થશે. અને આવી રીતે બધી નસો તમારી ધીરે ધીરે કરીને આ જે ઝીલી જે ઉપરનું જે પડ નીકળી ગયું છે એ બધું ક્લિયર થઈ જશે અને તમારા બધા જ પ્રોબ્લેમ ધીરે ધીરે સોલ્વ થવા મળશે, હે ને. જી તરુણભાઈ, આ આપણી ટ્રીટમેન્ટની વાત થઈ કે ટ્રીટમેન્ટથી દરેક એપિસોડમાં પૂછતી હોઉં છું કે ટેમ્પરરી છે કે પછી પરમનન્ટ છે, પરંતુ હવે આમાં હું પૂછવા માંગીશ કે એવો કોઈ પેશન્ટ આપની પાસે આવ્યો હોય અને કેટલા સમયમાં આ જે બીમારી છે એમાંથી મુક્ત થયો? જો આ છે ને બહુ લાંબો ટાઈમ લે છે. એવું નથી કે આ ફટાકડું ક્યોર થઈ ગયું અને ટાઈમ લાગે. અને એક પેશન્ટ મારે ત્યાં અહીંયા આવ્યા હતા, એ એટલી મોટી વ્યક્તિ હતા કે હું એમનું નામ તો તમને નહીં આપી શકું, કે મારે તે ટ્રીટમેન્ટ કરાવવા આવી શકે એમ બી નહોતા. કારણ કે આવે તો એમની જોડે બીજી ચાર પોલીસની ગાડીઓ આવી એવી હતી, કારણ કે મોટા માણસ હતા અને મારું આખું હોસ્પિટલ ડિસ્ટર્બ થયું એવું હતું. એટલે મારે બીજાને ત્યાં જઈને એમની ટ્રીટમેન્ટ કરવી પડી હતી, પણ એમને બી સારું થતાં ઘણો ટાઈમ લાગ્યો હતો. લગભગ આમાં 3-4 મહિના નીકળી જતા હોય છે, કારણ કે આ એની નસો ક્લિયર કર્યા પછી શરીરના જે તે પાર્ટની અંદર જે કરવાનું હોય છે ત્યાં જઈને બી ક્લિયર કરવું પડતું હોય છે. પણ ધીરે ધીરે કરીને ક્યોર થઈ જાય. 4-1 મહિનામાં આ ક્યોર થઈ ગયું હતું અને થઈ જાય છે ક્યોર. અને સુજોગ જ એક ટ્રીટમેન્ટ છે જેમાં એ 100% ક્યોર થાય છે. જી બિલકુલ, એટલે પરમેનન્ટ કહી શકાય. પરમેનન્ટ પછી, કારણ કે આપણે દવા તો આપતા નથી, આપણે એક્સરસાઇઝ કરાવતા નથી, કોઈ ચીરફાડ કરતા નથી, આપણો ઓરિજિનલ આ જ ફ્યુઝ છે, બરાબર સમજી લો. આ એટલા માટે પરમેનન્ટ થાય છે કે ભગવાને આપેલા છે આ ફ્યુઝ, મારી શોધ નથી, આ ભગવાને જ અહીંયા ઘડી ફ્યુઝ આપેલા છે. ભગવાને જ કીધું છે કે તમે આ ક્યોર કરો એટલે થઈ જ જશે. આ ભગવાને બતાવેલી રીત જ આપણે કરીએ છીએ એટલે 100% પરમેનન્ટ જ ક્યોર થાય. અહીંયા ઘડી આ જે તે જગ્યાએ તમે ટ્રીટમેન્ટ કરો છો એનું ડાયગ્નોસિસ જ એ છે કે અહીંયા દુખતું બંધ થઈ ગયું એટલે તમે ક્યોર થઈ ગયા બસ. અને તમારા શરીરના પ્રોબ્લેમ તમામ સોલ્વ થઈ જશે એટલે તમે ક્યોર થઈ જશો, હે ને. જી જી. તરુણભાઈ, આપણે જે વાત કરી આજે મલ્ટીપલ સ્ક્લેરોસિસ જે બીમારી છે, નસોને લગતી જે બીમારી છે, તો તેને લઈને કહી શકાય કે સુજોગ જે થેરાપી છે, ટ્રીટમેન્ટ છે, તેનાથી તમામ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે? તો દર્શક મિત્રો, આજે આપણે આ બીમારી વિશે વાત કરી. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં વાત કરશું અસ્થમાને લઈને જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, અલગ અલગ જે અસ્થમાને લઈને પ્રોબ્લેમ્સ થતા હોય છે તેની ઉપર આપણે ફરી એક વખત ચર્ચા કરશું. ફરી એક વખત તરુણભાઈ આપણી સાથે જોડાશે. આજના એપિસોડમાં બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.